नमस्कार वाला विद्यार्थी मित्रों, आज आपणे धोरण 4 नी तारीख 17/3/2021 ना रोज लेवानार विषय पर्यावरण नी प्रथम सत्र नी निदान कसोटी नी संपूर्ण सॉल्यूशन साथे अभ्यास करीशु। तो आ मॉडल पेपर नो तमे ध्यान पूर्वक अभ्यास करजो। प्रश्न नंबर 1, नीचे आपेला विकल्पमांथी योग्य विकल्प पसंद करी जवाब लखो। 5 मार्क्स नो प्रश्न छे। पहलो सवाल, खेतर मां शुं उगाड़वामां आवे छे? तो उत्तर आवशे अनाज। त्यार पछी बीजू, रियाना मामा क्यां रहता हता? तो जवाब आवशे वापी। त्यार पछी त्रीजू, खेजड़ी कोनुं नाम छे? तो खेजड़ी ए एक वृक्षनुं नाम छे। चौथो सवाल, कया प्राणीना कान माथानी ऊपर होय छे? तो अहीं जवाब आवशे हरण। त्यार पछी पांचमो सवाल, कई नदी गुजरातनी सौथी मोटी नदी छे? तो जवाब आवशे नर्मदा नदी। हवे आपणे प्रश्न 2 जोईए, जेमां खाली जग्याओ पूरवानी छे। 5 मार्क्स नो कुल प्रश्न छे। पहलो सवाल, फूल खाली जग्यामांथी बने छे? तो जवाब आवशे कड़ी। बीजू, पुत्रना पुत्रने खाली जग्या कहेवाय? जवाब छे पौत्र। सूरजबारी कुलने खाली जग्या कहेवामां आवे छे? तो तेने प्रवेशद्वार कहेवामां आवे छे। चौथू, नंदु खाली जग्यानुं बच्चुं छे? तो उत्तर आवशे हाथी। पांचमो सवाल, झूपड़ी के छापराना घरमां खाली जग्या करी भोंयतळियुं बनावाय छे? तो जवाब आवशे लीपण। प्रश्न नंबर 3, नीचे आपेला विधानोमांथी खरा विधानोनी सामे खरानी अने खोटा विधानोनी सामे खोटानी निशानी करो। पहलो सवाल, पक्षीओने कानी जग्याए काना होय छे? तो आज जवाब आवशे एकदम साचुं। बीजू, सूरत शहर डेरी उद्योग माटे जाणीतुं छे? तो जवाब आवशे खोटुं। त्रीजू, रियाए राते रंगबेरंगी आकाश जोयुं? तो जवाब छे साचुं। चौथू, दादानी वाड़ीमां कुंडामां वेत जेवड़ो वडलो हतो? तो जवाब छे साचुं। पांचमू, नीलाभाईना कुटुंबने पाकिस्तान सरकारे भारत मोकल्या हता? तो अहीं जवाब आवशे खोटुं। प्रश्न नंबर 4, नीचे आपेला प्रश्नोना जवाब 1-2 वाक्यमां लखो। कुल 5 सवाल छे अने 5 मार्क्स आपेला छे। पहलो सवाल, हाथी दिवसमां केटला कलाक सूवे छे? तो उत्तर आवशे, हाथी दिवसमां 2-4 कलाक जेटलुं सूवे छे। बीजो सवाल, मधपुड़ामां मधनो संग्रह करवा माटे कई माखी उपयोगी छे? उत्तर, मधपुड़ामां मधनो संग्रह करवा माटे कामदार माखी उपयोगी छे। त्रीजू, कया जिल्लाना लोको भरत गूंथणनुं सुंदर कार्य करे छे? तो उत्तर आवशे, कच्छ जिल्લાના લોકો ભરત ગૂંથણનું સુંદર કાર્ય કરતા જોવા મળે છે। ચોથો સવાલ, માએ લીપણ શેમાંથી કર્યું? ઉત્તર, માએ લીપણ ગાયના છાણમાંથી બનાવ્યું। પાંચમો સવાલ, પુલ બનાવવા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે? ઉત્તર, પુલ બનાવવા માટે સિમેન્ટ, ઈંટ, લોખંડનો સળિયો વગેરેનો ઉપયોગ થાય છે। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5, જોડકા જોડો, જેમાં અહીં આપણને અવિભાગ અને બ વિભાગ આપેલા છે। તો અવિભાગમાં છે કુંભાર, તો કુંભારને આપણે ચાકડા સાથે જોડીશું, કારણ કે કુંભાર ચાકડા ઉપર માટીના વાસણો બનાવે। ત્યાર પછી 2 નંબરમાં વિરાટ કોહલી આપેલું છે, જે એક ક્રિકેટર છે, તો તેને આપણે ક્રિકેટ સાથે જોડીએ। 3 નંબરમાં ગાંધીધામ આપેલું છે, જે રિયાનું ગામ હતું, તો તેને આપણે રિયા સાથે જોડીએ, એટલે કે રિયાના ગામ સાથે જોડીએ। 4th આપેલું છે પાટણ, તો પાટણના પટોળા ખૂબ પ્રખ્યાત છે, એટલે પાટણને આપણે પટોળા સાથે જોડીએ। અને અમૃતા એ વૃક્ષ પ્રેમી સ્ત્રી હતી, તો એને આપણે 1 નંબર સાથે જોડીએ। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, કે જેના 3 માર્ક્સ છે, જેમાં આપણે વર્ગીકરણ કરવાનું છે બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ અને ઈંડા આપતા પ્રાણીઓમાં। તો જોઈએ વર્ગીકરણ। સર્વપ્રથમ તો છે ચકલી, તો ચકલી એ ઈંડા આપતું પ્રાણી છે, એટલે કે પક્ષી છે। ત્યાર પછી હાથી, એ બચ્ચાને જન્મ આપે છે। ત્યાર પછી જોઈએ કબૂતર, તો તે ઈંડા આપે છે। બકરી, તો તે બચ્ચાને જન્મ આપે છે।
ત્યાર પછી અહીં આપણને આપેલું છે બતક તો તે ઈંડું આપે છે અને કૂતરો તે બચ્ચાને જન્મ આપે છે પ્રશ્ન નંબર 7 માંગ્યા મુજબ દરેકના બે બે નામ લખો 5 માર્ક્સનો પ્રશ્ન છે પહેલું ઝાડ ઉપર રહેનારા પ્રાણીઓના નામ લખો તો વાંદરો અને ખિસકોલી ઝાડ ઉપર રહે છે માંસાહારી પ્રાણીઓ સિંહ દીપડો વગેરે માંસાહારી પ્રાણી કહેવાય ત્રીજું ઉગે તેવી વસ્તુઓ તો મગ અને ચણા ઉગી શકે છે વજનમાં હલકા લાગતા શાક તો તુવેર અને ભીંડો અને પાંચમું છે કડિયાના સાધનો તો કડિયાના સાધનોમાં લીલું અને તગારું આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર 8 મને ઓળખી મારું નામ લખો જેના પણ 3 માર્ક્સ છે તો પહેલું હું મીઠું પકવવાનું કામ કરું છું તો મીઠું પકવવાનું કામ કરે તેને અગરિયો કહેવાય બીજું હું ભારતનું રાષ્ટ્રીય પક્ષી છું તો જવાબ આવશે મોર ત્રીજું હું પાઇપલાઇન જોડી નળ ફિટ કરું છું તો તેનો જવાબ આવશે પ્લમ્બર પ્રશ્ન નંબર 9 ફૂલના ઉપયોગો જણાવો 2 માર્ક્સનો પ્રશ્ન છે ફૂલનો ઉપયોગ રંગોળી પૂરવામાં તથા ભગવાનને ચડાવવા માટે થાય છે કેટલાક ફૂલો અત્તર બનાવવાના કામમાં પણ વપરાય છે કેટલાક ફૂલો રંગ બનાવવા માટે પણ વપરાય છે તો કેટલાક ફૂલોનો ઉપયોગ વળી ઔષધિ તરીકે પણ કરવામાં આવે છે ફૂલ ગજરા હાર ગુલછડી વગેરે બનાવવા માટે વપરાય છે વિવિધ તહેવારો કે પ્રસંગોમાં ફૂલમાંથી બનેલી આ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે પ્રશ્ન નંબર 10 તફાવત લખો જેના 2 માર્ક્સ છે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ તો સર્વપ્રથમ જોઈએ સંયુક્ત કુટુંબ સંયુક્ત કુટુંબમાં દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી ભાઈ બહેન તથા પિતરાય ભાઈ બહેન બધા સાથે હળી મળીને રહે છે વિભક્ત કુટુંબમાં પતિ પત્ની અને બાળકો ફક્ત સાથે રહેતા જોવા મળે છે સંયુક્ત કુટુંબમાં કામનો બોજ રહેતો નથી જ્યારે વિભક્ત કુટુંબમાં કામનો બોજ વધે છે તો બાળ મિત્રો આ એકમ કસોટી એટલે કે આ પરીક્ષાનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર